अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वाला वाला कहिए, बाकी कोई कोई ने वाला वाला केतुज नथी आ। अने इनु स्पष्ट उदाहरण छे रामचरितमानस। सुनहु प्राण प्रिय भाव तुझी का, श्री राम जय राम जय जय राम। पेलु वरदान मांगू छु महाराज। हे प्राण प्रिय, हाँ बोलो देवी, कयू वरदान जोईए? अने पेलु वरदान मांगे छे कई कई अंबा। देहु एक बर भरत ही टीका, श्री राम जय राम। महाराज मारू पेलु वरदान बोलो देवी, आवती काले तमारा राम नो राज्याभिषेक थवानो छे ना। हाँ, એ તમારા રામ ને બદલે મારા પુત્ર ભરત નું રાજ્યાભિષેક થાય, આ મારું પેલું વરદાન। હા, મારો પુત્ર ભરત, આ શબ્દ કદાચ અયોધ્યામાં પહેલી વાર બોલાય છે। અયોધ્યાના ભરત, આપણો ભરત એમ કહેવાતું આજ પહેલી વાર કૈકેયી અંબાના મુખે મારો પુત્ર ભરત આ પહેલી વાર બોલાયો। કારણ કે રામાયણ ની હવે અહીંયા અહીંયા જાણે મહાભારત થતું હોય એવું વર્ણન થાય છે। મહાભારતની આજ કર્ણિકા ત્યાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુ પુત્રો। આજ કઈ કઈ અંબાએ કીધું, દેહો એક બર ભરત હી ટીકા, શ્રી રામ જય। આવતીકાલે તમારા પુત્ર રામનો રાજ્યાભિષેક નહીં પણ મારા પુત્ર ભરતના રાજ્યનું શાસન ચાલુ થાય આવું વરદાન માંગુ છું। પહેલું વરદાન ભરતના રાજ્યાભિષેકનું વરદાન સાંભળી અને રામચરિત માનસમાં દશરથજીનો કોઈ પ્રત્યાઘાત નથી, એ ખુશ છે, એને કઈ વાંધો નથી। કારણ કે રામ અને ભરત એ તો મારી બે આંખ છે, મને એમાં ભેદ ન હોય, કઈ વાંધો નહીં દેવી, તારી એવી ઈચ્છા હોય કે રામને બદલે ભરતનો રાજ્યાભિષેક થાય તો કઈ વાંધો નહીં, ભલે આપણે એમ કરીશું। બીજું વરદાન માંગ તો મહારાજ માગું, બોલે હા દેવી, બોલો શું જોઈએ? અને કઈ કઈ અંબાના મુખેથી બીજું વરદાન નીકળે છે પણ એ વરદાને 14 વર્ષ સુધી અયોધ્યાની આંખમાં આંસુ વહેવડાવ્યા છે। એ વરદાને 14 વર્ષ સુધી અયોધ્યામાં સૂર્યોદય ન થવા દીધો, એ વરદાને 14 વર્ષ સુધી સૂર્યનું પાણી મંદ ગતિએ વહેવડાવ્યું છે, એ વરદાને અવધેશ દશરથના પ્રાણ હરી લીધા છે, એ વરદાને ત્રણેય રાણીઓને વિધવાના વેશમાં પરિવર્તિત કરી નાખી છે। યહી હે માનવ જીવન। હા, તુલસીદાસજી મહારાજ જ્યારે આ ચોપાઈ લખે ત્યારે બહુ મક્કમ થઈ ગયા, ચોપાઈ લખવાનો જીવ ચાલતો નથી, આ એટલી કરુણ ચોપાઈઓ છે। બીજું વરદાન માગે છે કઈ કઈ અંબા નાથ? હા દેવી બોલો, બીજું વરદાન માંગો, કઈ કઈ કહે છે તો સાંભળો નાથ। તાપસ દેશ વિશેષ ઉદાસી, શ્રી રામ જય રામ જય જય રામ। તાપસ દેશ વિશેષ ઉદાસી, તપસ્વીનો વેશ, ઉદાસીન વ્રત,
અડધી ચૂપાઈ બોલ્યા, ત્યાં સુધી દશરથજીને એમ છે કે મારી રાણી મને રાજનીતિના નિયમ પ્રમાણે ભરતનો રાજ્યાભિષેક કરીને પછી એમ કહેવા માંગતી હશે કે ચોતે પણ જાય નૃપ કાનન, હવે તમારી જીવનની ચોથી અવસ્થા શરૂ થઈ ગઈ મહારાજ, હવે તમારે રાજ્યમાં રહેવું નહીં, આપણે હવે તપસ્વીનો વેશ ઉદાસીન વ્રત લઈ અને વનગમન કરી જાશું, આપણે આપણા ભરતને રાજ્ય સોંપી દેશું, આમ માંગતા હશે. એટલે બરાબર કહે, રાજી થયા, વાહ દેવી, બરાબર, તપસ્વીનો વેશ, ઉદાસીન વ્રત, હા બરાબર, બોલો હવે. તાપસ વેશ વિશેષ ઉદાસી, તાપમ જય રામ જય જય રામ, તપસ્વીનો વેશ લેવાનો મહારાજ, હા ઉદાસીન વ્રત, નહીં કોઈ મિત્ર નહીં કોઈ શત્રુ, બરાબર દેવી, હા બોલો હવે આગળ. પણ બીજું વરદાન જ્યાં માગે છે, કાન ઉપર ભરોસો બેસતો નથી દશરથજી ને. ચૌદહ વર્ષ રામ વનવાસી, રામ જય રામ, ઓ ચૌદહ વર્ષ રામ વનવાસી, રામ જય. તપસ્વીનો વેશ લઈ ઉદાસીન વ્રત ધારણ કરી ને આવતી કાલે તમારો રામ 14 વર્ષ માટે વનવાસી બને, આ મારું બીજું વરદાન. ધ્રુજી ગયા, કાન ઉપર ભરોસો ન બેઠો. દેવી બોલે, આ મહારાજ, આ મારી બીજી માંગણી, તમારો રામ વલકલ વસ્ત્ર ધારણ કરે, તપસ્વી બને અને 14 વર્ષ સુધી વનવાસી બને, આ મારું બીજું વરદાન. અને દશરથજીને ચક્કર આવવા લાગ્યા, આંખે અંધારા આવવા લાગ્યા, કાન ઉપર ભરોસો બેઠો, ચારેય બાજુ જોવા લાગ્યા, નીચેની છત ઉપરની છત દરવાજાઓ બારી જાણે અર્ધી ચપાઈ દશરથજીને સમજાવે છે સંભળાવે છે. ચૌદહ વર્ષ રામ વનવાસી, ચારે બાજુ ચક્કર આવવા લાગ્યા, જોવા લાગ્યા દશરથ, ઓ ચૌદહ વર્ષ રામ વનવાસી, રામ જય રામ, જાણે અર્ધી ચપાઈ બધા સંભળાવે, કાન ઉપર હાથ નહીં દીધા, નહીં. ચૌદહ વર્ષ રામ વનવાસી, શ્રી રામ જય રામ. દેવી આ શું માગો છો તમને ખબર છે? રામ વનવાસ, રામ વનવાસ ન હોય દેવી. જો તમે મજાક મશ્કરી કરતા હો તો જલ્દી તેનો ખુલાસો કરો, કારણ કે તમારો આ મજાક કદાચ મારા મૃત્યુને નિમંત્રણ આપશે. દેવી જલ્દી બતાવો, શું તમે મજાક કરો છો? કઈ કઈ અંબાએ કીધો કે મહારાજ મજાક કરવાની આદત એ ભૂતકાળની ઘટના બને, એ ભૂતકાળમાં કરતી, અત્યારે હું પૂર્ણ સત્ય કહી રહી છું. સ્ત્રીઓની માફક રુદન નહીં કરો, રડો નહીં, તમને શોભે નહીં. અયોધ્યાના સમ્રાટ, હવે તમારું રઘુકુલ રીતિ ક્યાં ગયું? દશરથજીએ કીધું, પણ દેવી તારે ભરતનો રાજ્યાભિષેક કરવો હોય તો કર, હું ના નથી કહેતો, પણ રામનો વનવાસ શું કામ? મને એ તો બતાવ દેવી, જે મારા રામના દુશ્મનો પણ વખાણ કરે છે, જે રામની દુશ્મનો પણ સરાહના કરે, રામે તમારું શું બગાડ્યું? એના માટે વનવાસ શું કામ માંગો છો? રામ વનવાસ ન હોય દેવી, તમે કઈ બીજું માંગી લો. બોલે, નહીં મહારાજ, અમારી બીજી માંગણી તમારો રામ 14 વર્ષનો વનવાસી બને. અને કાન ખોલી લો, સાંભળી લો મહારાજ, એક પ્રશ્ન પૂછું, બોલો. જ્યારે રામ રાજ્યાભિષેકના સમાચાર આપવા આવ્યા ત્યારે તમારા પગ આમ ધરતી ઉપર ટકતા નહોતા, એટલા રાજી થઈને આવ્યા,
અને જ્યારે રામ વનવાસની વાત સાંભળી, મારા પુત્ર ભરતના રાજ્યાભિષેકની વાત સાંભળી, અને ત્યાં આમ આમ રુદન કરવા લાગ્યા, શું ભરત તમારો પુત્ર નથી? શું મને તમે બજારમાંથી ખરીદીને લાવ્યા છો? આમ બોલ્યા. આઘાત લાગ્યો દશરથજીને, દેવી આવા વજ્રાઘાત ન કરો. રામ અને ભરતમાં મને ભેદ ભગવાન ચંદ્રશેખરની સાક્ષીએ કહી દઉં, ભગવાન શિવજીની સાક્ષીએ કહું દેવી, રામ અને ભરત એ તો મારી બે આંખ છે, રામ અને ભરતમાં મને ભેદ ન હોય. અને છતાં પણ હું તને કહું છું ને કે તું ભરતનો રાજ્યાભિષેક કર, મને કઈ ના નથી. અને તને સાચું કહું, સૌથી વધુ રાજી અને આનંદમાં આવવાનું કોણ છે ખબર? રામ. એ તો નાચવાનો છે. ત્યારે એને ખબર પડશે કે મારો ભરતનો રાજ્યાભિષેક થાય છે, એ તો રાજી થશે. પણ દેવી, બીજું વરદાન બહુ અઘટિત છે. એને પાછું લઈ લે દેવી, એને બદલે બીજું કઈ પણ માગી લે, પણ બીજું વરદાન રામ વનવાસ ન હોય દેવી. કઈ કઈ અંબાએ કીધું, મહારાજ મારી માગણી અટલ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. કાન ખોલીને સાંભળી લો મહારાજ, જો આવતીકાલે સવારે તમારો રામ વલકલ વસ્ત્ર ધારણ કરી અને આ અયોધ્યાને છોડીને વનની વાટ નહીં પકડે, તો હું કઈ કઈ નરેશની પુત્રી કઈ કઈ આજ તમને વચન આપું છું કે આ મહેલની અટારી ઉપરથી પડીને હું આપઘાત કરીશ, મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. મારે રઘુકુળની અંદર પ્રગટ થયેલા વચન ભંગ કરનારાએ પતિની પત્ની તરીકે જીવવું નથી. આવા ભયંકર શબ્દો બોલે છે કઈ કઈ અંબા. અને જ્યારે ખબર પડી દશરથજીને કે હવે ગમે તે થાય, આ હવે કોઈ સંજોગોમાં માનશે નહીં, અને ત્યારે દશરથજી સંબંધ થયો. કથા તો એવી છે કે મૂકવાનું મન નથી થતું, પણ આપણે ભગવાનને બોલાવવાના છે. તો આ બધું ષડયંત્ર થયું, ભગવાન રામને વનવાસ થયો, તમસા નદીને કિનારે આખી અયોધ્યાને સુતેલી મૂકીને ભગવાન ત્યાંથી આગળ ગયા છે. રામ લખન અને ભગવતી મૈયા સીતા ગંગાના કિનારે આવે, કેવટના પ્રેમનો સ્વીકાર કરીને ભગવાન રામ ચિત્રકૂટની અંદર નિવાસ કરે છે. આ બાજુ રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ, છ વખત રામ શબ્દ બોલી અને દશરથજી મહારાજે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. ભરતજી મહારાજને સમાચાર વકલવામાં આવ્યા છે, એ મોસાળમાં હતા, ત્યાંથી આવ્યા છે, ઉત્તર ક્રિયા કરી છે અને રામજીનો રાજ્યાભિષેક કરવા માટે ચિત્રકૂટ પધારે છે. ચિત્રકૂટ ઉપર જીવ અને શિવનું મિલન થયું છે. ભગવાને પોતાની પાદુકા ભરતજીને આપી છે, પાદુકાને રાજ્ય સિંહાસન ઉપર પધરાવીને પ્રતિનિધિના રૂપમાં ભરતજીએ ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું છે, રાજ્ય કર્યું છે. નંદીગ્રામની અંદર રહે છે, નંદીગ્રામની અંદર પણ પૃથ્વી ઉપર ન સુતા, પૃથ્વી ઉપર એક ખાડો ખોદ્યો અને એ 4 ફૂટનો ખાડાની અંદર ભરતજી સુવે છે કે મારો રામ એ ધરતી ઉપર સુવે છે, તો હું તો એનો સેવક છું. મારા પ્રભુ એ ધરતી ઉપર સુતા હોય તો મારાથી ધરતી ઉપર ન સુવાય, મારાથી એને નીચે સુવાય, એટલે ખાડો કરીને એમાં સુઈ છે. મારો રામ એ કંદમૂળ ફળ ખાય છે, મારાથી કંદમૂળ ફળ ન ખવાય, ગાયને જવ ખવડાવે અને ગાયના છાણમાં જેટલા જવના દાણા નીકળે એટલા દાણાને ઉકાળીને એનું રાબડું બનાવીને ભરતજી પીવે છે. પૂર્ણ ચક્રવર્તી સમ્રાટ બનવાની ક્ષમતા છે ભરતજીમાં, પણ મારા ભાઈનું રાજ્ય છે, મારાથી આ રાજ્ય ઉપર બેસાય નહીં, મારા હાથથી આ રાજ્ય રાજ્યાભિષેકનો સ્વીકાર ન થાય. નંદીગ્રામની અંદર રહે છે, પૂર્ણ વનવાસે પણ ભોગવે છે. અને ભગવાને સીતાજીને કીધું કે દેવી હવે લીલા કરવી છે, હવે તમે અગ્નિની અંદર સમાઈ જાઓ. તુમ પાવક મહુ કરહુ નિવાસા, અને છાયારૂપ સીતા માયારૂપ સીતા રાખ્યા છે અને અગ્નિના ની અંદર મૂળ ભગવતી મૈયા સીતાનું સ્વરૂપ પધરાવ્યું છે અને ખરદૂષણનો વધ કર્યો. સુર પણ ખાય રાવણની પાસે જઈને સમાચાર આપ્યા, રાવણ મારી જ દ્વારા સીતાજીનું અપહરણ કરવાની તૈયારી કરે. ભગવાન રામ મારીચની પાછળ દોડે છે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય, પ્રાયઃ સમાપન્ન વિપત્તિ કાલે ધ્યોપી પુંસા મલિના ભવંતી. ભગવાન રામ એને ખબર ન હોય કે આ હોનાનું મૃગલું ન હોય, પણ માયાપતિ છે
અને માયાને તો જાણી લે, પણ હવે લીલા કરવી છે. લીલાની અંદર મારીચ બહુ મહત્વનું પાત્ર છે, અને એટલા માટે મારીચની પાસે જઈને ભગવાને બાણ છોડ્યું. પણ મારીચ લખન લખન પુકારે છે, અને લખનજીને સીતાજી કટુવચનો કહીને મોકલે છે. આ બાજુ રાવણ દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને સીતાજીનું હરણ કરીને લઈ જાય છે. રસ્તામાં જટાયુનો વધ કરે છે રાવણ, એક પાંખ કાપી નાખે છે. સીતાજીએ પોતાના આભૂષણોને ઉતારીને પોટલું વાળી અને ઋષ્યમુખ પર્વત ઉપર પધરાવ્યા, જ્યાં સુગ્રીવ વગેરે વાનરો બેઠા છે. ભગવાન રામ જ્યારે મારીચનો વધ કરીને આવ્યા, સીતાજીને શોધે છે, પણ સીતાજી ક્યાંય દેખાતા નથી. એક એક વૃક્ષ લતા પત્ર બધાને પૂછે કે તમે મારી સીતાને ક્યાંય જોઈ? જેમ એક પામર મનુષ્ય પોતાની પત્નીના વિયોગની અંદર રડતો હોય, એમ ભગવાન રામ લીલા કરે છે. એક એક વૃક્ષને, એક એક પાંદડાને પૂછે કે તમે મારી સીતાને જોઈ? આંખમાં આંસુ છે, વિલાપ કરે છે. પૂર્ણ માનવના રૂપની અંદર ભગવાન રહીને બધી લીલાઓ કરે છે. એક પતિએ કેમ જીવવું એ બતાવે છે. બનુ પતિ તો બનુ એવો હતો, સતી સીતને જેવો. હા, ક્યાં પાત્રના વખાણ કરવા? પતિ કેવો હોય, ભાઈ કેવો હોય, પત્ની કેવી હોય, પુત્ર કેવો હોય, બધું. હા, અરે શત્રુ કેવો હોય, મિત્ર કેવો હોય, રામાયણ જોઈએ તો ખબર પડે. જટાયુનો અગ્નિસંસ્કાર ભગવાન રામે કર્યો છે. આગળ ગયા, કબંધ રાક્ષસે એમને ઋષ્યમુખ પર્વતની પાસે પહોંચવાનું કીધું. ભગવાન રામ સબરીના પ્રેમનો સ્વીકાર કરી સુગ્રીવની સાથે હનુમાનજીના માધ્યમથી મિત્રતા સ્વીકારે છે, અને ત્યાંથી આગળ ગયા અને ચાર ટુકડીની અંદર સેનાઓને મોકલે છે. એમાં હનુમાનજી મહારાજ સીતાજીનો સંદેશો લઈને આવે છે રામજીની પાસે. કહ્યું, પ્રભુ લંકાને સળગાવી પણ નાખી છે, અને ભગવતી મૈયાના સીતાના દર્શન પણ કરીને આવ્યો છો, અને આ એમના ચૂડામણી, આ એનું પ્રમાણ કે હું લઈને આવ્યો છું. એક મહિના દિવસનો સમય છે પ્રભુ, અને તરત જ ભગવાને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. રામેશ્વર મહાદેવની સ્થાપના કરીને ભગવાન સમુદ્રના સેતુના માધ્યમથી સુબેલ તળીટેની અંદર, લંકાની અંદર ભગવાનનો પ્રવેશ થયો છે. ભયંકર યુદ્ધ થયું છે. કુંભકર્ણ, મેઘનાથ આદિ અનેક અનેક મહાભટ્ટ યોદ્ધાઓનો ભગવાને સંહાર કર્યો છે. રાવણનો સંહાર કર્યો, સીતાજીને ત્યાંથી મુક્ત કરાવ્યા. અગ્નિ પરીક્ષા કરવામાં આવી, અને ભગવતી મૈયા સીતાનું જે મૂળ રૂપ અગ્નિમાં હતું એ અગ્નિમાંથી પ્રગટ કરીને ભગવાને પોતાની વામ ભાગની અંદર સીતાજીને સ્થાન આપ્યું. પુષ્પકારૂઢ થઈને ભગવાન આવ્યા છે અયોધ્યામાં. રાજ્યાભિષેક થયો, અને રાજ્યાભિષેક પછી વરી પાછો લોકાપવાદ સંભળાયો, એટલે ભગવતી મૈયા સીતાનો ત્યાગ કર્યો. જંગલમાં લવકુશને જન્મ આપ્યો, અને લવકુશ દ્વારા જે વંશનું વર્ણન થયું એ લવકુશના વંશનું વર્ણન કરી, અને ત્યાં નવમસ્કંદની અંદર ચંદ્રવંશને સૂર્યવંશને વિરામ આપ્યો. આગળની કથા જે ચંદ્રવંશના રાજાઓની કથા છે, જેની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થવાના છે, એ વંશના રાજાઓનું વર્ણન કર્યું છે. અને શ્રી કૃષ્ણ અવતારનું સૂચન કરી, અને ત્યાં નવમસ્કંદને વિરામ આપ્યો છે. આવો દસમસ્કંદની અંદર હું ને તમે આપણે બધા પ્રવેશ કરીએ. દસમસ્કંદ એ ભાગવતજીનું હૃદય છે. ભગવાન દસમસ્કંદમાં જ સુકામ પ્રગટ થાય છે, કારણ કે ઈશ્વર સર્વભૂતાનામ રુદ્ર શેરજુન તિષ્ઠતિ, દરેક પ્રાણી માત્રના હૃદયમાં પરમાત્મા રહેલા છે. એટલે દસમસ્કંદ એ ભાગવતજીનું હૃદય છે, એટલે દસમસ્કંદની અંદર ભગવાન પ્રગટ થાય છે. તૃતીય અધ્યાયની અંદર ભગવાન કારાગૃહમાં પ્રગટ થાય છે, અને પાંચમા અધ્યાયની અંદર ભગવાન નંદ ઘેરાનંદ ભયો જય કનૈયાલાલ કી, ત્યાં ગોકુળની અંદર ભગવાન પધારે છે, અને ત્યાં નોમની વહેલી સવારે ઉત્સવ ઉજવાય છે. સૂચન કર્યું છે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કે વસુદેવ અને દેવકીને ત્યાં કારાગૃહની અંદર, વસુદેવ અને દેવકીના જે વિવાહ થયા એ દ્વારા ભગવાન આઠમા સંતાન રૂપે પ્રગટ થયા, પણ તેઓ ત્યાં કારાગૃહમાં રહ્યા નથી. સુખદેવજી મહારાજ કહે એ વસુદેવજીની માથે બિરાજી અને ગોકુળમાં ગયા, ત્યાં જઈ અને 11 વર્ષ રહ્યા, અનેક અનેક લીલાઓ કરી, ત્યાંથી મથુરા આવ્યા, મથુરા આવી અને 14 વર્ષ રહ્યા, ત્યાં અનેક અનેક લીલાઓ કરી, અને ત્યાંથી દ્વારિકા પધાર્યા, ત્યાં 100 વર્ષ સુધી રહ્યા, અને ત્યાં અનેક અનેક લીલાઓ કરી. આવી રીતે ભગવાન
યદુવંશનો ક્ષય કરીને અંતે સ્વધામ પધાર્યા એનું વર્ણન કરી અને ત્યાં નવમ સ્કંદને વિરામ આપ્યો છે. અને એટલે દસમ સ્કંદના આરંભની અંદર રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે. દસમ સ્કંદ ભગવાનનું ભાગવતજીનું હૃદય છે. પાંચ પ્રકરણ છે દસમ સ્કંદમાં. 90 અધ્યાયનો સ્કંદ છે. સૌથી મોટો ભાગવતજીનો આ સ્કંદ છે 90 અધ્યાય. અને આરંભની અંદર રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભયવં સ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો. સુખદેવજી મહારાજની પાસે જે આ પ્રશ્ન મૂકે ને એ પ્રશ્ન સાંભળીને જ આપણને એમ થાય કે પરીક્ષિતજી મહારાજ ભગવાનની કથા સાંભળવા કેટલા ઉત્સુક છે. કૃષ્ણની કથા સાંભળવા શું બોલ્યા? ભવતામ સોમ સૂર્યયો. સોમ એટલે ચંદ્ર, ચંદ્રવંશ અને સૂર્યવંશ આ બંને રાજાઓની કથા તમે મને સંભળાવી એમ કીધું. એનો અર્થ પેલા તો સૂર્યવંશના રાજાઓની કથા સંભળાવી, પછી ચંદ્રવંશ, પણ પેલા એમ બોલ્યા સોમ સૂર્યયો હો, મને ચંદ્રવંશના રાજાઓની કથા પણ સંભળાવી. એનો અર્થ હું એટલો બધો ઉત્સુક છું કે મહારાજ હવે 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 સંક્ષેપ નહીં કરતા, હવે વિસ્તારથી મને કથા બતાવો. તમે તો એક ક્ષણમાં કહી દીધું કે 11 વર્ષ વ્રજમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા, 100 વર્ષ દ્વારિકામાં રહ્યા, અનેક લીલાઓ કરી, ઘણી બધી સ્ત્રીઓને પરણ્યા, અને એટલું જ નહીં યદુવંશનો ક્ષય કરીને અંતે સ્વધામ પધાર્યા. આટલી વારમાં કૃષ્ણ ચરિત્ર પૂરું થઈ ગયું મહારાજ? નહીં નહીં મહારાજ, આ તો મારા ઈષ્ટદેવની કથા છે, મારા પ્રભુની કથા છે, એટલે હવે આ કથાને વિસ્તારથી બતાવો મહારાજ, હવે સંક્ષેપ નહીં કરતા મહારાજ. દિગ્વિજય કરતી વખતે મેં ભગવાનનું આ ચરિત્ર ઘણી જગ્યાએ સાંભળ્યું, પણ અનુસંધાન મળ્યું નથી મહારાજ. હવે આપ મારા ઉપર કૃપા કરો અને મને ભગવાનના બાલ ચરિત્રોની કથા કરો, એમને વ્રજલીલાની કથા કરો, મથુરા લીલાની કથા કરો મહારાજ. જે પ્રભુએ મારા પૂર્વજ પાંડવોને કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય અપાવ્યો, જે પ્રભુએ માતા ઉત્તરાના ઉદરની અંદર મારી રક્ષા કરી પ્રભુ, એ ગુરુદેવ જે પ્રભુએ પાંડવોને વિજય અપાવ્યો એના દ્વારા હસ્તિનાપુરના સમ્રાટ બન્યા મારા પૂર્વજો. એટલું જ નહીં, આજ દિવસ સુધી હું પણ સમ્રાટ હતો, મારા પછી આજ મારો પુત્ર જન્મે જઈએ સમ્રાટ બનીને બેઠો છે, એ મારા ઈષ્ટદેવની કથા આવી છે મહારાજ. એટલે હવે મારા ઈષ્ટદેવની એક કથા, એને હવે સંક્ષેપ નહીં કરો મહારાજ, એને વિસ્તારથી બતાવો. 11 વર્ષ વ્રજમાં રહી બાલચરિત્રોની કથાનું વર્ણન કરો, 14 વર્ષ મથુરામાં રહી અને જે જે લીલાઓ કરી એની વર્ણન કરો મહારાજ, 100 વર્ષ દ્વારિકામાં રહી અને જે જે લીલાઓ કરી એની વર્ણન કરો મહારાજ. મને એ બતાવો મહારાજ કે રોહિણીના પુત્ર છે દાઉજી મહારાજ, અને છતાં પણ દેવકી મૈયાના આઠમા પુત્ર તરીકે શું કામ ઓળખાય છે? પ્રશ્નોની જડી લગાડી દીધી સુખદેવજીની પાસે પરીક્ષિતજી. એટલા પ્રશ્નો પૂછ્યા, કારણ કે ભગવાનની કથા એવી છે કે એને સાંભળતા તૃપ્તિ થતી નથી. કારણ કે ભગવાન એક એવું તત્વ છે કે એકવાર જેને જાણી લઈએ પછી આ દુનિયામાં કશું જાણવાનું શેષ વધતું નથી, અને જેને ન જાણો તો આ દુનિયામાં હજી સુધી કંઈ જાણ્યું નથી. એ તત્વ એનું નામ ઈશ્વર. એકવાર જાણી લો પછી કંઈ જાણવાનું બાકી જ નથી, અને જેને ન જાણીએ ત્યાં સુધી હજી કંઈ જાણ્યું જ નથી, બસ એમને ફૈરા જ કર્યા છે. એ તત્વ એનું નામ ઈશ્વર. છતાં રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું કે ઈશ્વર એટલે બિનુ પદ ચલ ઈસુનાય બિનુ કાના શ્રી રામ કર બિનુ કર્મા કરઈ વિધિ નાના જય રામ જય જય રામ બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના. ઈશ્વર એટલે જે પગ વગર ચાલે, ઈશ્વર એટલે જે કાન વગર બધાને સાંભળે, ઈશ્વર એટલે હાથ વગર બધા કામ કરે. ભગવાનને ગતિ કરવા માટે પગની જરૂર નથી, માણસને જરૂર છે.
જવા માટે પગની જરૂર પડે, ભગવાનને ચાલવા માટે પગની જરૂર નથી, બિના પૈર વો ગતિ કર સકતે હૈ. હવા કે રૂપ મે, પાણી કે રૂપ મે, શબ્દો કે રૂપ મે, રાગો ઓર આવાજો કે રૂપ મે ભગવાન બિના પૈર વો ગતિ કર સકતે હૈ. એને ચાલવા માટે પગની જરૂર નથી. સુનઈ બિનું કાના, કાન વગર ઈશ્વર બધાયને સાંભળે. એને સાંભળવા માટે કાનની જરૂર નથી, માણસને કાનની જરૂર પડે, ઈશ્વરને કોઈને સાંભળવા માટે કઈ જરૂર છે જ નહીં. અરે કબીર સાહેબે ત્યાં સુધી લખ્યું કે હાથીના ગળામાં ઘંટ બાંધ્યો હોય એનો અવાજ પણ વાપરો ભગવાન સાંભળે, અને કીડીના પગમાં ડુપુર બાંધ્યું હોય તો એના પગનો અવાજ પણ ભગવાન સાંભળે. સુનઈ બિનું કાના, બિનુ પદ ચલાઈ સુનઈ બિનુ કાના, શ્રી રામ જય રામ જય જય રામ. બિનુ પદ ચલાઈ, પગ વગર ચાલે. એક સંતે એમ કીધું કે નહીં નહીં એ વાત નથી, તો બોલે સુનઈ બિનુ પદ ચલાઈ, પદ વગર ચાલે. મતલબ ભગવાન એમ કહે છે કે હું કોઈ પણ કામ કરું, ગતિ કરું, તો એનો અર્થ એ નથી કે મારે કોઈ પદ જોઈએ, મારે કોઈ પ્રતિષ્ઠા જોઈએ, મારે કોઈ માન મર્તબો જોઈએ છે એટલે હું જાઉં છું. નહીં, મારે કોઈ માન મર્તબા, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પદની ઈચ્છા જ નથી. ભગવાન કોઈ દિવસ પદ સ્વીકારતા જ નથી. સંત અને ભગવંત આ કોઈ દી પદ સ્વીકારે જ નહીં. અને એટલે આ દુનિયામાં કોઈ દિવસ સંત અને ભગવંત કોઈ દી ભૂતપૂર્વ થતા નથી. ભૂતપૂર્વ ફણાલા નેતા, ભૂતપૂર્વ ફલાણા અધિકારી, એમ આપણે વાંચ્યું સાંભળ્યું. હા, પણ ભૂતપૂર્વ ભગવાન શ્રી કૃષ્ણ આવું ક્યાંય લખ્યું? ભૂતપૂર્વ ભગવાન રામ આવું ક્યાંય લખ્યું? અરે ભૂતપૂર્વ શું, ભગવાનની આગળ પરમ પૂજ્ય કે પરમ વંદનીય જેવા શબ્દો પણ નથી લગાડાતા. રામ કૃષ્ણ આમ બોલી દો એટલે બધું આવી ગયું. પછી પરમ પૂજ્ય, પ્રાતસ્મરણીય, પ્રાતઃ વંદનીય ભગવાન રામચંદ્રજી આવું ક્યાંય લખ્યું? ક્યાંય હોય? કારણ કે એવા સત્યની તસવીર છે કે એને કોઈ ખોટી ફ્રેમની જરૂર જ નથી. રામ કહી દો એટલે બધું આવી ગયું. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.